નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર તાલુકાની પાનોલી જેડીસીમાં આવેલી સર્ફર મિલ્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા અને ત્યારબાદ ગેસ ગળતર થતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. જો કે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના પાનોલી જેડીસીમાં આવેલ સર્ફલ મિલ્સમાં શુક્રવારે સાંજે અચાનક સ્પે ડાયરામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ગેસ ગળતર થયું હતું. હવામાં ફેલાયેલ સલ્ફરના કારણે આસપાસના રહીશોએ આંખોમાં બળતરા અનુભવ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પાનોલી જેડીસીમાં આવેલ સર્ફલ મિલ્સ યુનિટ 2માં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સ્પે ડાયરામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. કંપની ડિઝાસ્ટર ટીમે દોડી આવી સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ધડાકા બાદ રાસાયણિક ગેસ લીક થતા સ્થાનિક લોકોના આંખોમાં બળતરા સહિતની સમસ્યા ઊભી થતા તેમને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી. પવનના કારણે હવામાં ગેસનો ફેલાવો વધ્યો હતો. બનાવ સંદર્ભે કંપની દ્વારા સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતું. અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સ્થળ પર જ રવાના થઈ છે. બ્લાસ્ટ અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે હાલ તો પાનોલી જેડીસીમાં આવેલ સર્ફર મિલ્સ કંપનીમાં ધડાકા સાથે ગેસ લીકેજ થતા ભારે દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વરની ઓએનજીસી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં 4-5 અજાણ્યા બાઇક સવારે સોસાયટીમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડી આતંક મચાવતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. અંકલેશ્વરની ઓએનજીસી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં 4-5 અજાણ્યા બાઇક પર સવાર ઇસમોએ સોસાયટીમાં રહેતા યુવાનની ગાડીના કાચ તોડી વાહનમાં તોડફોડ કરતા તેમના આતંકી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની ઓએનજીસી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં રહેતા રીજુ પ્રભાકર રાબેતા મુજબ પોતાની કંપની પરથી આવી ઘર પાસે પોતાની મહિન્દ્ર કાર XUV 500 ગાડી પાર્ક કરી હતી. તે દરમિયાન સોસાયટીમાં બાઇક ઉપર સવાર 4-5 અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણસર ગાડીના કાચ તોડી ગાડીને નુકસાન કરતા સોસાયટીમાં રહેતા લોકોના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ બિંદાસ અને બેખોફ બની સોસાયટીમાં રહેતા યુવાનની ગાડીને નુકસાન પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગાડીના માલિક રીજુ પ્રભાકરના જણાવ્યા અનુસાર તેઓ રાબેતા મુજબ કંપની પરથી ઘરે આવ્યા હતા અને ગાડી પાર્ક કરી હતી. જોકે 4-5 જેટલા બાઇક પર સવાર ઇસમોએ આ ગાડીના કાચ તોડીને ગાડીને નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે ગાડી માલિક રીજુ પ્રભાકરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા બાઇક સવાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાયદા અને હાથમાં લઈને આતંક મચાવનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ક્યા નામ ભાઈ આપકા? મેરા નામ હૈ રીજુ પ્રભાકરન. ભાઈ ક્યા ઘટના બની? મેરા ઘર નંબર, મેં અહીંયા રહેતા હું કોસ્મો સોસાયટી મેં, ONGC કોલોની કે પાસ આતા હૈ દોનો ગેટ કે બીચ મેં કોસ્મો સોસાયટી મેં 14 નંબર પે મેં રહેતા હું. ઓર કુછ લોગ આયે, મુજે તો માલૂમ નહીં થા, મેં મેરે ઓફિસ સે આયા તો મુજે પતા ચલા કે 4-5 બાઇક મેં ભર કે લોગ આયે ઓર ઉન્હોને આકે યહાં હમલા કિયા. તો પૂરા સોસાયટી ઇસમેં દહેશત મેં હૈ. તો આજ યે હમલા હુઆ હૈ ગાડી પે, તો કલ લોગો પે નહીં હો જાય. તો યે મતલબ મેં આપને પોલીસ ફરિયાદ કિયા? આપને કોલી ફરિયાદ કિયા? પોલીસ આવી હતી યહાં પર? પોલીસ અભી આવી. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં ગત રોજ થયેલા બ્લાસ્ટ અને ત્યારબાદ ગેસ ગળતરના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ સર્ફર મિલ્સ કંપનીની મુલાકાત લઈ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જેડીસીમાં આવેલ સલ્ફર મિલ્સમાં ગત રોજ સાંજના સુમારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકાએક બ્લાસ્ટ થતા અને ત્યારબાદ ગેસ ગળતર થતા લોકોને બળતરા સહિત મુશ્કેલીઓનો અનુભવ થયો હતો. જે અનુસંધાને લોકોને પડેલ તકલીફ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ કંપનીની મુલાકાત લઈ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકાના પાનોલી જેડીસીમાં આવેલ સર્ફર મિલ્સ કંપનીમાં ગત રોજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા કંપનીના કામદારો સહિત લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સમગ્ર બ્લાસ્ટની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા કંપની સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો, પણ બ્લાસ્ટ બાદ ગેસ ગળતા થતા આજુબાજુની કંપનીમાં કામ કરતા કામદારોને ગેસને લઈને બળતરા ગભરામણ સહિત તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ અંગેના સમાચાર વાયુવેગે જિલ્લામાં પ્રસરતા આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો કંપની ખાતે ઘસી આવી કંપનીના અધિકારીઓને લોકોને પડેલ મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના જણાવ્યા અનુસાર ગતરોજ સર્જાયેલ બ્લાસ્ટની ઘટના અને ત્યારબાદ ઘડતર થતા તે અંગેના સમાજ રાષ્ટ્રીય આગેવાન અહેમદભાઈ પટેલને મળતા તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં આવા બનાવ ના બને તે માટે કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ અંગે તેઓ જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ રજૂઆત કરી પગલાં ભરવાની માંગ કરશે. ગઈકાલે પાનોલીની જીઆઈડીસી સલ્ફર મિલ ખાતે જે બનાવ બનેલો હતો, જે બ્લાસ્ટ થયેલો હતો અને આસપાસના લોકોને એના ગેસની અસર પણ જોવા મળેલી હતી, એના અનુસંધાનમાં રાષ્ટ્રીય અમારા આગેવાન અહેમદભાઈ પટેલ પણ ચિંતિત છે અને આસપાસના લોકોએ અનેક રજૂઆતો કરેલી હતી. તેના અનુસંધાનમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો આજે કંપનીની મુલાકાત લઈ ત્યારબાદ જે રીતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને નોર્મ્સની તપાસ કરવી જોઈએ, જે રીતે એના નોર્મ્સ પાડવા જોઈએ, સેફ્ટી નોર્મ્સ પાડવા જોઈએ, એક પણ નોર્મ્સ એમને પાડેલો નથી. આજે કંપનીના અધિકારીઓ સાથે પણ અમે રજૂઆત કરવા માટે આવેલા છે અને ત્યારબાદ કલેક્ટરશ્રી અને એસડીએમ સાહેબને પણ અમે મળવા જવાના છે. આપ શ્રીના પ્રતિનિધિ મંડળે નર્મદા નદીની મુલાકાત લીધી કરી અનેકવાર અમે નર્મદાના મુદ્દે અમે રેલી પદયાત્રા પણ કરેલી છે અને આવનાર સમયમાં પણ અમે ફરીથી એક પદયાત્રા કરવાના છે. અગાઉ પણ ઔદ્યોગિક અકસ્માત ની વણઝાર થઈ ગયેલી ત્યારે પણ આપશ્રીએ રજૂઆત કરેલી ખરી. જેટલી વાર જ્યાં પણ અકસ્માત થયો છે ત્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલા છે, હોસ્પિટલની મુલાકાત પણ લીધેલી છે અને કેટલાક લોકોને સારવાર અર્થે કોંગ્રેસના અમારા આગેવાન આદરણીય અહેમદભાઈ પટેલે સારવાર પણ કરેલી છે, આર્થિક મદદ પણ કરેલી છે અને આવનાર દિવસોમાં જ્યાં પણ થશે તેનાથી અમે ચિંતિત છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક કંપનીઓ દ્વારા પ્રદૂષિત ગેસ છોડવામાં આવતા લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. પ્રથમ અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શરીફભાઈ કાનુગા અને ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ જીપીસીપીને તાળાબંધી કરી રજૂઆત કરી હતી, ત્યારે જે ફરી એકવાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ ગતરોજ સર્જાયેલ બ્લાસ્ટ અને ત્યારબાદ ગેસ ગળતરમાં લોકોને પડેલ તકલીફ અંગે રજૂઆત કરી હતી. વિનોદ પટેલ સાથે હમટીવી ભરૂચ. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના કોસંબડીના મોડી ફરિયામાંથી 45,000 શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ભંગારિયાની અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે આવેલ ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ તાંબાના વાયરો તથા પ્લેટોના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને ભરૂચ એલસીબીનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે કોસંબડીના મોડાફરિયા ખાતે ભંગારની દુકાન ધરાવતા અચ્છે ખાલિદ સાર રહે મોડાફરિયા કોસંબડી તાલુકા અંકલેશ્વર નાની ભંગારની દુકાનમાં તપાસ કરતા બે મીણિયા કોતરા ભરેલ તાંબાના વાયરો તથા પ્લેટો જેનું કુલ વજન 150 કિલોગ્રામ કિંમત રૂપિયા 45,000 નો મુદ્દા માલ કોઈ બિલ કે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે 45,000 ઉપરાંતના ભંગારનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ અંકલેશ્વર જેડીસી પોલીસ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લાના દેરોલ ગામના 80 વર્ષીય વૃદ્ધ આમોદના સમની ગામ નજીકથી ગુમ થઈ જતા વૃદ્ધાના પુત્રએ પિતાના ગુમ થવા અંગેની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવી છે. ભરૂચ જિલ્લાના દેરોલ ગામે આશરે 80 વર્ષીય વૃદ્ધ ગુમ થતા આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના દેરોલ ગામના રહેવાસી અને નવીનગરીમાં રહેતા આશરે 80 વર્ષની ઉંમર ધરાવતા મુસાબાબજી દિવાન કાવી ગામમાં તેમના કોઈક સગા સંબંધી અવસાન થતા તેમના દફનવિધિમાં જવાનું કહી તારીખ 1/5/2019 રોજ સવારના 9 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે જંબુસરથી તેમના ઘરના વ્યક્તિ ઉપર કોઈકનો ફોન આવ્યો કે તમારા પિતા
ને ચક્કર આવતા તેઓ પડી ગયા છે। તેમણે લીંબુ શરબત પીવડાવવા માટે તેમની તબિયત હાલ સારી છે, જેમને એસટી બસમાં બેસાડી ઘર તરફ રવાના કરેલ છે। તેમ જણાવ્યું હતું, આશરે સાંજના સમયે જેઓ દેરોલ સમજીને સમની ગામે ઉતરી પડ્યા હતા, જેથી આમોદ પોલીસ મથકે તેમના પુત્ર યુનુસ મુસા દીવાને સમની ગામેથી તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે વૃદ્ધાને શોધવાની તજવીજ હાથ ધરી છે। તમારું નામ? મારું નામ દીવાન યુનુસ છે, હું ડેરોલનો રહેવાસી છું। મારા પિતા તારીખ 1/5/2019 દિવસથી સમની ગામેથી ગુમ થયા છે। તમે કયા ગામના રહેવાસી? હું ડેરોલ ગામનો રહેવાસી છું। તો તમારા ફાધર સમની મુકામે ગુમ થઈ ગયા? હા, સમની મુકામે જંબુસરથી આવી રહેલા હતા ને ત્યાં ડેરોલ સમજીને ઉતરી ગયા ને ત્યાંથી ગુમ થઈ ગયા છે। એમની ઉંમર આશરે? એમની ઉંમર 80 વર્ષની આસપાસ છે। જેમની તમે આમોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે? આ જેમની અમે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઝઘડિયા તાલુકાના રાજપારડીના રૂંડ કસ્બા વિસ્તારમાંથી જુગાર રમતા 3 જુગારિયાઓને 77,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી ફરાર અન્ય 4 આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે। જુગાર રમતા 3 જુગારિયાઓને રાજપારડી પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા। રાજપારડી પોલીસે બાતમીના આધારે રૂડ કસ્બા ગામે આવેલ પ્રાથમિક શાળાની પાછળ ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક કિસ્સામો પાસે પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો ચાલતો જુગારવાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં જુગાર રમતા પકડાયેલ ઈસમોના નામ નૌશાદ બશીર ચૌહાણ ઉંમર 22, મનોજકુમાર રમણભાઈ માચી ઉંમર 23, રવિન્દ્ર બચુભાઈ જાતે માચી ઉંમર 23 નાઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા, જ્યારે અનિલભાઈ સોમાભાઈ વસાવા, જુબેરભાઈ ઇમ્તિયાઝ શેખ અને વસીમ ઇકબાલભાઈ ચૌહાણ સહિત અફઝલભાઈ મકુબુલભાઈ બલુથી જગ્યાએથી ભાગી છૂટવામાં સફળ થયા હતા। પોલીસે પત્તા પાનાના જુગાર રમતે જગ્યાએ રેડ કરીને 77,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીની અટકાયત કરી ફરાર અન્ય 4 આરોપીને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે। હાલ તો પોલીસે રેડ કરીને 3 જેટલા આરોપીને ઝડપી પાડતા જુગાર રમતા તત્વોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની અમરાપાલી સોસાયટીમાં જીઓ ટાવરની કામગીરી શરૂ થતા સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી ટાવરની કામગીરી અટકાવતા મામલો ગરમાયો હતો। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે આવેલ અમરાપાલી સૂર્ય રેસિડેન્સીના રહીશોએ મોબાઈલ ટાવર ઉભો કરતા વિરોધ નોંધાવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો, જેને લઈને મામલો પોલીસ મથક સુધી પહોંચતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે આવેલ અમરાપાલી સોસાયટીના પ્લોટમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ કંપનીના ટાવરનું કામ ચાલુ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને કામગીરી અટકાવી હતી। અગાઉ પણ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટર, મામલતદાર, એસપી તેમજ લાગતા વળગતા વિભાગમાં આ અંગે રજૂઆત કરી મોબાઈલ ટાવરનું કામ અટકાવવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી। તે છતાં આજ રોજ ફરીથી ટાવરનું કામ શરૂ થતા લોકો રોષે ભરાયા હતા અને કામગીરી શરૂ કરવા આવેલ કોન્ટ્રાક્ટરને પણ આડે હાથો લીધો હતો અને હોબાળો મચાવ્યો હતો। મોબાઈલ ટાવરનું કામ અટકાવવામાં આવતા મામલો ગરમાયો હતો, જે અંગે કોન્ટ્રાક્ટરે શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલે થારે પાડવાની કોશિશ કરી હતી। રહીશોના જણાવ્યા અનુસાર મોબાઈલ ટાવર આવવાથી સોસાયટીના રહીશોને નુકસાન પહોંચી શકે તેમ છે। મોબાઈલ ટાવરના રેડિયેશનથી લોકોને નુકસાન પહોંચે છે, જે અંગે સોસાયટીના રહીશો મોબાઈલ ટાવર ઉભો કરવા માટે વિરોધ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જો તેમની માંગણી સંતોષ કરવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ સહિતના માર્ગો અપનાવી અને આંદોલન કરીને મોબાઈલ ટાવરની કામગીરી અટકાવશે। તેઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આ અંગે ચર્ચા વિચારણા કરીને ટાવરને કોઈક અન્ય જગ્યાએ ઉભો કરવામાં આવે અને આ રેસિડેન્શિયલ એરિયાને તેનાથી દૂર રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં। મારું નામ સુનિલ કુમાર બાલુભાઈ આહીર છે, ઘર નંબર 3 આમરાપાલી સોસાયટી અંડાળા। આમરાપાલી સોસાયટીમાં જીઓના ટાવરને લઈને અમે અરજી કરી હતી, કલેક્ટર, મામલતદાર, ડીવાયએસપી સાહેબ બધી જગ્યાએ અરજી કરી હતી, ત્યાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારું કામ બંધ થઈ જશે। હવે આજે 2 મહિના પછી જે ટાવરવાળા ભાઈ છે એ કામકાજ બધું ચાલુ કરવા માટે સામાન લઈને પાછા અહીંયા આવ્યા છે, તો અમારી એટલી જ માંગ છે કે આ બધું કામકાજ અટકાવી દેવામાં આવે, કારણ કે ટાવરના રેડિયેશન કિરણ એ માણસના શરીરને નુકસાન કરે છે, નાના બાળકોને નુકસાન કરે છે અને ગર્ભવતી મહિલાઓને નુકસાનકારક છે। આ રેસિડેન્શિયલ એરિયો છે, અહીંયા માટે જીઓનો ટાવર નહીં ચલાવી લેવામાં આવે એ માટે અમે અનશન કરીશું, અમે આંદોલન કરીશું, અમે દરેક પ્રયત્ન કરીશું કે આ ટાવરનું કામ બંધ થાય। સરકારશ્રીને એટલી ખાલી ઉપરી અધિકારીઓને એટલી આશ્વાસન કરવા માંગુ છું કે આ કામ તમે અટકાવી દો, બંધ કરાવી દો, આ માણસ માટે નુકસાનકારક છે।
હાસોટ તાલુકાના બાલોડ ગામના એક યુવાને એક જ જમીન બે અલગ અલગ જણાને વેચીને છેતરપિંડી કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાસોટ તાલુકામાં આવેલા બાલોટા ગામે રહેતા એક શખ્સે એક દલાલની મદદથી સુરતના એક વ્યક્તિને તેની જમીન સત્તાખતથી વેચાણે આવી હતી. જે બાદ શખ્સે તેના મળતિયાઓ સાથે મળી તે જ જમીન અન્ય કોઈ શખ્સને વેચી દીધી હતી, જેના પગલે સુરતના વ્યક્તિએ હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા રામજી નાનજી ઝાલાવાડિયાએ હાસોટના બાલોટ ગામના એક જમીન દલાલ રણછોડ ઉર્ફે બચુકાકા પ્રેમાભાઈ પટેલના સંપર્કમાં આવતા તેમણે બાલોડ ગામના જ આવેલા 8 વીઘા જમીન જેના માલિક ભૂધર જયરામ પરમાર રહે બાલોડ તેમજ કેશવ માધવ પરમાર રહે કામરેજ સુરત પાસેથી ખરીદવાની હતી, જેના પગલે તેઓએ આખી જમીન 8.61 લાખની સત્તાખતથી ખરીદી લીધી હતી, જેના પગલે તેઓએ પહેલા 1 લાખ ચૂકવ્યા હતા. તેમજ તે જમીન નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ થયા બાદ બાકીની રકમ ચૂકવવાનું નક્કી કરાયું હતું. જો કે તે કામગીરી થઈ ન હોવા છતાં નાણાકીય જરૂરિયાતની જણાવી જમીન દલાલે તેમની પાસેથી બાકીના 7.61 લાખની રકમ લીધા બાદ તેનો એફિડેવિટ કરાવી આપ્યું હતું. જો કે બાદમાં તે જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવાયું હોવાનું તેમજ તેમના નામે દસ્તાવેજ કરી લીધા હોવાનું જાણ થતાં જ તેમણે હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કરનાર તમામ લોકોને પકડવાના ચક્રગતિમાન કર્યા છે. ઝઘડિયાના સુલતાનપુરા ખાતે હઝરત કાયામુદ્દીન બાવાના 11મા ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાયામુદ્દીન બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા ખાતે હઝરત કાયામુદ્દીન બાવાના 11મા ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સની ઉજવણીના ભાગરૂપે કવાલી તેમજ તકરીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 2/5/2019 રોજ સંદર શરીફ કરવામાં આવ્યું હતું અને તારીખ 3/5/2019 રોજ કવાલી તેમજ તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાઝીએ મિલન હાસમી મિયા દ્વારા શાનદાર તકરીર કરવામાં આવી હતી. ઉર્સના મોકા પર છોટાઉદેપુર, બરોડા જેવા અન્ય શહેરોથી હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઘરે ઘરે ગાયો પાડવાનો સંદેશો આપનાર હજરત કાયામુદ્દીન બાવા મોટા મિયાનો ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. ઝઘડિયાના સુલતાનપુરા ખાતે હઝરત કાયામુદ્દીન બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા ખાતે હઝરત કાયામુદ્દીન બાવાના 11મા ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સની ઉજવણીના ભાગરૂપે કવાલી તેમજ તકરીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 2/5/2019 રોજ સંદર શરીફ કરવામાં આવ્યું હતું અને તારીખ 3/5/2019 રોજ કવાલી તેમજ તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાઝીએ મિલન હાસમી મિયા દ્વારા શાનદાર તકરીર કરવામાં આવી હતી. ઉર્સના મોકા પર છોટાઉદેપુર, બરોડા જેવા અન્ય શહેરોથી હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઘરે ઘરે ગાયો પાડવાનો સંદેશો આપનાર હઝરત કાયામુદ્દીન બાવા મોટા મિયાનો ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવી ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.